નમસ્તે બાળ મિત્રો, બધા મજામાં જ હશો બરાબર ને? તો આજે આપણે ગણિતમાં આગળ ભણવાનું છે. તો એ પહેલા તમને હું અહીંયા કેટલાક વૃક્ષો આપેલા છે અને એની સંખ્યા આપણે ગણવાની છે. તમારે મને એમાં મદદ કરવાની છે. ચાલો આવડશે જ, એકદમ સહેલું જ છે. તો પહેલા ચિત્રમાં તમને કેટલા ઝાડ દેખાય છે બાળકો? બોલો જોઈએ કેટલા છે. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા લખવાનું 5. ચાલો હવે એના પછી કેટલા ઝાડ છે બાળકો? કેટલા છે? 3. તો અહીંયા લખવાનું 3. ચાલો હવે નીચે કેટલા દેખાય છે તમને? ગણો અને બોલો. સહેલું જ છે. કેટલા છે? 6. ચાલો અને હવે નીચેના ચિત્રમાં તમને કેટલા ઝાડ દેખાય છે બાળકો? કેટલા? 4. તો બાળકો ગણવાની મજા આવે ને? તો એવું જ એક આજે આપણે પ્રકરણ ભણવાનું છે. પ્રકરણ 15, કેટલી ચોટલી છે. મિત્રો, આપણે આ પ્રકરણમાં આ જ રીતે બધી અલગ અલગ વસ્તુઓને આ રીતે ગણવાની છે. એના ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. એમાં આપણે ચોટલીઓ પણ ગણવાની છે બરાબર. તો હવે એમાં આપણે આગળ જોઈએ. તો બાર મિત્રો, તમને અહીંયા દેખાય છે કેટલાક મેં નામ લખેલા છે. તો હવે એ નામ પરથી આપણે શોધવાનું છે. તો શું શોધવાનું છે? તો જુઓ અહીંયા પહેલું, સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા. પછી શું છે? કોઈ નામ શરૂ થતું ન હોય તેવો કોઈ એક અક્ષર. અને ક, સમાન અક્ષરથી શરૂ થતા નામની સંખ્યા. તો આપણે આ ત્રણ વસ્તુ અહીંયા મેં જેટલા નામ લખ્યા છે એમાંથી આપણે શોધવાનું છે બરાબર. ચલો તો પહેલા આપણે નામ જોઈ લઈએ કે કયા કયા નામ લીધા છે મેં. મીરા, પરેશ, નરેશ, રીતેશ, મીના, મહેશ, માનવ, રાજેશ, મૈત્રી, મોહન બરાબર. આ બધા નામ આપણે વ્યક્તિના નામ જ જોવાના છે અને એના ઉપરથી જ આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. તો પહેલું આપણને શું શોધવાનું કીધું હતું? સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા. એટલે કે સમાન અક્ષરથી પૂરો થતો હોય, એટલે કે છેલ્લો અક્ષર કેવો હોવો જોઈએ બધા નામનો સરખો. તો એવા કેટલા અક્ષરો અહીંયા ગાડી છે એ આપણે શોધવાનું છે. ચાલો છેલ્લો અક્ષર સરખો હોય એવા શોધીએ આપણે. તમારે પણ મને મદદ કરવાની છે શોધવામાં. ચલો પહેલેથી સ્ટાર્ટ કરીશું આપણે. મીરામાં કયો અક્ષર છે? ર બરાબર. ચલો પછી અહીંયા પરેશ, તો છેલ્લો અક્ષર કયો છે? સ. તો હવે સ વાળા બીજા કોઈ અક્ષર છે આપણે જોઈએ. આ રહ્યો સ, અહીંયા પણ છે ને છેલ્લે. પછી બીજો આ રહ્યો, અહીંયા પણ સ છે, રીતેશ. પછી અહીંયા તો ન છે. પછી આ રહ્યો બીજો એક સ, મળી ગયો સ આપણને. હવે છે બીજો કોઈ સ વાળો આપણે જોઈ લઈએ. આમાં તો વ છે, અહીંયા ન છે, અહીંયા ત્ર છે, અને આ રહ્યો બીજો એક સ. તો મિત્રો, સ વાળા કેટલા અક્ષર થયા છેલ્લે? 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો કેટલા અક્ષર થયા બાળ મિત્રો? સરખા અક્ષરો વાળા છે, સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા 5 બરાબર. ચાલો હવે બીજું આપણને શું કીધું છે? કે કોઈ પણ નામ શરૂ થતું ન હોય તેવો કોઈ એક અક્ષર. હવે અહીંયા શું કીધું છે? કે કોઈ પણ નામ શરૂ થતું ન હોય એવો કોઈ એક અક્ષર આપણને શોધવાનો કીધો છે. તો અહીંયા આપણે જોઈએ આટલા નામ છે તો આપણે કથી સ્ટાર્ટ કરીએ. તો જે નામ આમાં જોવાનું શરૂ થતું છે કે નથી શરૂ થતું, ક પરથી જ આપણામાં
કોઈ જ મૂળાક્ષર નથી, બરાબર ને? ક પરથી કોઈ પણ નામ શરૂ થાય છે નથી થતું, પણ આપણને અહીંયા કોઈ પણ એક અક્ષર લખવાનો કીધો છે, તો ક સિવાયનો બીજો પણ આપણે કોઈ પણ લખી શકીએ, પણ અહીંયા ગાડી એ અક્ષરથી શરૂ થતું નામ હોવું જોઈએ નહીં, બરાબર? તો હું અહીંયા લખીશ ખ મૂળાક્ષર, તો ખ પરથી પણ કોઈ પણ નામ શરૂ થતું નથી, બરાબર? એટલે હું અહીંયા લખું છું ખ, તમે પણ તમારી રીતે લખી શકો છો. ચાલો હવે આપણને શું કીધું છે છેલ્લું, કે સમાન અક્ષરથી શરૂ થતા નામની સંખ્યા. હવે આપણે કયો અક્ષર જોવાનો છે? સમાન અક્ષર, એટલે કે શરૂ થતો હોય, એટલે કે આગળનો અક્ષર સરખો હોય. ચાલો તો એવા નામ શોધીએ હવે આપણે, કયા કયા છે. ચાલો પહેલો છે મીરા, એટલે આમાં કયો છે? મ. પછી અહીંયા પ, અહીંયા તો ન છે, અહીંયા ર છે, અહીંયા પાછો છે મ, એટલે આ થયો મ અને એક આ, એક આ બે, પછી આ પણ મ એટલે ત્રણ, પછી આ પણ મ એટલે ચાર, પછી અહીંયા ર છે, અહીંયા પાછો મ આવ્યો, અહીંયા પણ મ આવ્યો, એટલે મ વાળા કેટલા થયા? આ એક, આ બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કેટલા થયા બાળકો? મ થી શરૂ થતા હોય તેવા અક્ષરો છ. તો અહીંયા આપણે લખવાનું છ, અને અહીંયા ગાડી સમાન અક્ષરથી પૂરા થતા હોય. સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા પણ કેટલી થઈ હતી આપણી? પાંચ, બરાબર? તો મિત્રો સમજ પડી ગઈ તમને આમાં? તો આ રીતે તમે પણ તમારા ઘરે કરી શકો છો. તો બાળ મિત્રો અત્યારે આપણે આ પ્રવૃત્તિ કરી જ લીધી હતી કે નામના અક્ષરો. તો અહીંયા ચાર નામ ખાલી આપણને આપેલા છે. પછી શું કીધું છે કે અહીંયા તમારા મિત્રોને તેમના નામ એક કાગળ પર લખવા કહો, અને પછી શોધો કે સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા, કોઈ નામ શરૂ થતું ન હોય તેવો કોઈ એક અક્ષર, અને સમાન અક્ષરથી શરૂ થતા નામની સંખ્યા. પ્રવૃત્તિ મેં તમને બતાવી જ દીધી છે કે કઈ રીતે કરવાની છે. હવે તમારે તમારા મિત્ર સાથે કરવાની, અને અહીંયા એ રીતે તમારે લખવાનું. ચાલો હવે આગળ આપણે જોઈએ કે તમારા માટે કેળા, સફરજન, નારંગી વગેરે તાજા ફળ. તો અહીંયા એક ટોપલીમાં તમને કેટલાક ફળ દેખાય છે, બરાબર? અને અહીંયા શું કીધું છે કે ફળ વેચનાર પાસે તમારા માટે ઘણા ફળ છે, તો તેમના તરફ જુઓ અને શોધો કે કયા કયા ફળ છે અને ગણો. તો અહીંયા આપણને શું કીધું છે? ગણો અને લખો. તો અહીંયા ત્રણ ફળ આપણને આપેલા છે, સફરજન, કેળા અને મોસંબી, અને ફળની સંખ્યા આપણે અહીંયા ગણવાની છે અને લખવાની છે. તો અહીંયા પોપટ શું કહે છે? મને ગમે જામફળ. તો તમને શું ગમે એવું પૂછે છે. તો આપણે તો આ જે ટોપલી આપી છે આપણને ફળની, એમાં ગણવાનું છે અને લખવાનું છે. તો અહીંયા પહેલા સફરજન, તો સફરજન અહીંયા કેટલા છે? ચલો સફરજન હું ગણું છું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર. તો અહીંયા હું લખીશ બાર. હવે બાકીના જે કેળા અને મોસંબી, એ બે તમારે તમારી જાતે ગણીને તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. તો બાળમિત્રો હવે આપણે આ એક બીજી પ્રવૃત્તિ કરવાની છે. મેં તમને કીધું ને કે આમાં આપણે શું કરવાનું છે? ચોટલી પણ ગણવાની છે. તો કઈ રીતે ગણવાની છે જુઓ, અહીંયા આપણને વાળની રીત આપેલી છે, બરાબર? એની સામે આપણે બાળકોની સંખ્યા લખવાની છે. તો આ પહેલા છે એક ચોટલી વાળી છોકરી, પછી આ છે બે ચોટલી વાળી છોકરી, અને આ છે છોકરો. તો છોકરાનું વાળ કઈ રીતે ઓળેલા હોય? આ રીતે ખાલી પાટી પાડીને ઓરેલા. તો એવા કેટલા છોકરાઓ છે? તો એની સંખ્યા આપણે અહીંયા લખવાનું છે, અને એના ઉપરથી આપણને આ શોધો અને ખાલી જગ્યા પૂરો એમ કીધું છે. તો હવે આપણને ખબર જ છે કે શાળામાં તો કોઈ પણ છોકરી એક ચોટલી વાળતી નથી, કારણ કે સ્કૂલમાં તો કેટલી ચોટલી વાળવાની હોય છે?
બે જ વાળવાની હોય છે તો અહીંયા આપણે આ જે સંખ્યા લખવાની છે આપણા ક્લાસના આધારે લખવાની છે પણ અત્યારે આપણે સમજવા માટે હું અહીંયા સંખ્યા લઈશ એ પ્રમાણે આપણે કરવાનું છે તો એક ચોટલી તો કોઈ જ સ્કૂલમાં વાળતો નથી એટલે એના બાળકોની સંખ્યામાં આપણે શું કરીશું ડેશ કરીશું શું કરીશું ડેશ કરીશું બરાબર પછી છે બે ચોટલી માટે તો હવે બે ચોટલીઓ કોણ વાળે છોકરીઓ વાળે બરાબર તો બે ચોટલી વાળી છોકરોની સંખ્યા હું અહીંયા લખું છું 12 કેટલી લખું છું 12 બરાબર અને છોકરાઓ તો બધા આ રીતનું જ માથું ઓળતા હોય છે તમે પણ આવું જ ઓળો છો બરાબર તો એવા છોકરાઓની સંખ્યા હું લખું છું 21 કેટલી લખું છું 21 બરાબર અત્યારે આમાં તો આપણે આપણને આપણા ક્લાસ પ્રમાણે કરવાનું છે પણ અત્યારે સમજવા માટે મેં આ રીતની બે સંખ્યા લખી છે હવે આપણને શું કીધું છે શોધો અને ખાલી જગ્યા પૂરો તો અ તો એક ચોટલી વાળા બાળકોની સંખ્યા બે ચોટલી વાળા બાળકોની સંખ્યા કરતા ખાલી જગ્યા છે તો વધારે છે કે ઓછી છે તો આપણે અહીંયા જોઈશું એક ચોટલી વાળા બાળકોની સંખ્યા તો છે જ નથી એટલે કે શું કીધું છે અહીંયા આપણને કે એક ચોટલી વાળા બાળકોની સંખ્યા બે વાળા બાળકોની સંખ્યા કરતા કેવી થશે વધારે કે ઓછી કેવી થશે ઓછી ઓછી થશે ને એક વાળા બાળકોની સંખ્યા તો કેવી છે બે કરતા ઓછી છે વધારે તો કોની છે બે ચોટલી વાળાની બરાબર ચલો હવે અહીંયા શું કીધું છે કે ખાલી જગ્યા બાળકોને આવું માથું પસંદ એટલે કે ગમે છે તો અહીંયા આપણને જુઓ આવું માથું કેટલા બાળકો ઓળે છે એની સંખ્યા કેટલી છે 21 તો બધા જ બાળકોને આવું જ માથું ગમે છે તો અહીંયા શું લખશું આપણે 21 તો 21 બાળકોને આ રીતનું માથું ઓળવાનું ગમે છે બરાબર મિત્રો તો સમજ પડી ગઈ ને તમને આમાં પ્રવૃત્તિ કરવાની તો આ જ રીતે આગળ પણ તમારે બધી પ્રવૃત્તિઓ કરવાની છે તો અત્યારે તમને મજા આવી ને આજે તો હવે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય.